સુરતમાં ટ્યુશન ક્લાસીસમાં લાગેલી આગના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે અને ફાયર સહિતની સલામતી માટે પગલા માટે શિક્ષણ તંત્ર અને વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે, ત્યારે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા પણ એક ટીમ બનાવી ખાનગી ટ્યુશન ક્લાસીસમાં નોટિસ આપી સીલ મારી. પ્રાંતિજ ખાતે પણ ઘણા સમયથી ટ્યુશન ક્લાસીસ ધમધમી રહ્યા છે, જ્યાં સલામતી અને સેફટી અંગેના પગલાં બાબતે સંચાલકોનું સારું ઉદાસીન વલણ જોવા મળ્યું હતું. તો પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેશન ખાતે પણ ખુદ નગરપાલિકાના શોપિંગ સેન્ટર ખાતે આવેલ વિવેકાનંદમાં ચાલતું જ્યુપિટર એકેડમી અને ભાંખરિયા બસ સ્ટેન્ડ શાકભાજી માર્કેટ ઉપર ચાલતું આર્ટિવિઝન કોમ્પ્યુટર ક્લાસીસ તથા એપ્રોચ રોડ 3 રસ્તા ઉપર આવેલ શંકર એવરેવન્યુ શોપિંગમાં આવેલ વિવેકાનંદ એકેડમી ક્લાસીસમાં ફાયર સેફટીને લઈને પ્રાંતિજ નગરપાલિકા દ્વારા નોટિસ મારી સીલ કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકા ચીફ ઓફિસર વિશાલ પટેલ, સેનેટરી વિભાગના કર્મચારી પ્રિયાસ પટેલ, નગરપાલિકા ક્લાર્ક ચિંટુભાઈ, ફાયર કર્મચારી મુકેશભાઈ પરમાર, ગોપાલભાઈ પટેલ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ફાયર સેફટી વગર ચાલતા ક્લાસીસ બંધ કરાવ્યા હતા અને 3 જગ્યાએ સીલ માર્યું હતું. મિતેશ શાહ સાથે સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. ઓકે, પ્રાંતિજ નગરપાલિકા દ્વારા આજે શહેરમાં ચાલતી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, હોટલો, હોસ્પિટલો વગેરે જગ્યાએ સર્વે કરવામાં આવ્યો અને તેમાં માલ અમુક જગ્યાએ ફાયર સેફટીની સુવિધા ન હતી તેવું માલુમ પડેલ છે. આવી જગ્યાઓ હાલ પૂરતી નગરપાલિકાએ સીલ કરેલ છે કે જ્યાં સુધી ત્યાં આગળ ફાયર સેફટીની પૂરતા પ્રમાણમાં સુવિધાઓ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી તેવી તમામ મિલકતો અમે સીલ કરેલ છે. આજે 5 ટ્યુશન ક્લાસીસ સીલ કરેલ છે, બાકી અમુક હોટલો હોસ્પિટલો જ્યાં ફાયર સેફટીની સુવિધા નથી તે લોકોને નોટિસ ઇસ્યુ કરેલ છે. ઝડપથી એ લોકો ફાયરની સુવિધાઓ ત્યાં વિકસાવી લે અને ત્યાં સુધી નહીં તો એ લોકો વિરુદ્ધ ફાયર સેફટી એક્ટ મુજબ કાર્ય